नमस्कार विद्यार्थी मित्रों, स्टडी पॉइंट ग्रुप ऑफ एजुकेशन में आपनों स्वागत है। आज आप भणीशू धोरण 11 तत्वज्ञान प्रकरण 4 अर्वांची तर्कशास्त्र की दृष्टिए संयुक्त विधान, एक प्रेजेंटेशन मध्यम थी आ प्रकरण की शुरुआत करिए ते पहला नीचे डिस्क्रिप्शन नी अंदर आपने धोरण 11 एक व्हाट्सअप ग्रुपनी लिंक आपेली है, जेना द्वारा तमे जोड़ाशो तो तमने आ प्रकरण की पीडीएफ साथ साथ अवनवी नवी लेटेस्ट अपडेट्स है ये तमने मलती रहेशे। तो चलो शुरू करिए आपनुं प्रकरण। सौथी पहली प्रस्तावना के अत्यार सुधी एटले के प्रकरण 3 सुधी आपणे जे तर्कशास्त्रनो अभ्यास कर्यो ते परंपरागत तर्कशास्त्रने लगतो हतो। હવે પ્રકરણ 4 માં આપણે અર્વાચીન તર્કશાસ્ત્રનો અભ્યાસ કરીશું। અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રાતિકોનો બહોળા પ્રમાણમાં એટલે કે ખૂબ જ ઉપયોગ થવા હોવાથી બહોળા પ્રમાણમાં તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે જે ધોરણ 12 જે ધોરણ 11 છે એની અંદર પ્રતિકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, એ માટે એની અંદર કહેવાય કે એને આપણે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ। પ્રસ્તુત પ્રકરણમાં પ્રાતિકોનું મહત્વ તેમજ પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો વિશે વિગતવાર માહિતી મેળવીશું। ચલો તો એના વિશે આપણે સમજીએ। તો પહેલું પ્રાતિકોનું મહત્વ, તો વિવિધ વિજ્ઞાનોમાં તથા રોજિંદા વ્યવહારમાં પ્રતિકોનો ઉપયોગ થાય છે, જેમ કે રસાયણ વિજ્ઞાનમાં H2O આપણે પાણી માટેના સૂત્ર તરીકે વાપરીએ છીએ, ગણિતમાં પ્લસ છે માઇનસ છે, એ જ રીતે અહીંયા મોબાઈલમાં ક્યુ છે બરાબર કે હેસ છે કે ઇક્વલ છે વગેરે વિશિષ્ટ પ્રતીકો હોય છે। એ પણ એટલે કે એ જ પ્રમાણે પ્રાતિક તર્કશાસ્ત્રમાં પણ વિધાનોના સંબંધને રજૂ કરવા માટે સમુચ્ય વિકલ્પન અને જેવા પ્રતીકોના ઉપયોગ કરવામાં આવે છે। વિધાનોનું સત્યતા મૂલ્ય તપાસવા માટે પ્રાતિક ભાષા ખૂબ જ ઉપયોગી નીવડે છે અને પ્રાતિક ભાષાના ફાયદા નીચે પ્રમાણે ગણાવેલ છે। તો સમજો, આપણે પુસ્તકની અંદર પણ આપેલું છે આ જ વસ્તુ છે, એને આપણે સરળ માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ। તો સમજો, પહેલું ભાષાની સંદિગ્ધતા અસ્પષ્ટતાનું નિવારણ એક શેના દ્વારા આવી શકે છે, પ્રાતિક દ્વારા। તો કઈ રીતે? તો સામાન્ય રીતે તર્કક્રિયા ભાષાના માધ્યમ દ્વારા રજૂ થાય છે, પરંતુ ભાષા જટિલ સાધન છે। ભાષામાં કેટલાક અઘરા અસ્પષ્ટ અને સંદિગ્ધ શબ્દોનો ઉપયોગ થાય છે, જેવા કે ઘોડો ચકલી વગેરે આવા શબ્દો તર્કક્રિયાની ગૂંચવણમાં નાખી દે છે। જો વિધાનો અને દલીલોના રૂપની રજૂઆત વિશિષ્ટ પ્રતીકો તરીકે દ્વારા કરવામાં આવે તો રજૂઆત એકદમ સ્પષ્ટ અને સરળ બને છે, જેમ કે પી વિકલ્પન ક્યુ, પી સરતી ક્યુ વગેરે રજૂઆતમાં સંદિગ્ધતાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને પ્રાતિક ભાષાના ઉપયોગથી ભાષાની સંદિગ્ધતાનું નિવારણ થાય છે। ત્યારબાદ દલીલની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત, તો જુઓ કોઈ પણ દલીલનું મૂલ્યાંકન કરતી વખતે તેમાં આવતા વિધાનોને જ આપણે ધ્યાનમાં લઈએ તો તેમાં ગૂંચવણ ઊભી થવાનો સંભાવના રહેલ અને અગવડ પણ પડે છે। હવે આપણે છે કે કોઈ પ્રતીકો કોઈ વિધાનો દલીલનું મૂલ્યાંકન કરતી વખતે તો એની અંદર આપણે જેને વિધાનોને જો માત્ર ધ્યાનમાં લઈએ તો ઘણીવાર આપણને ગૂંચવાડો પણ ઊભો થાય છે। તો જો વરસ અહીં ઉદાહરણ પણ આપેલું છે, જો વરસાદ આવે છે, વરસાદ આવે અને પાક સારો થાય તો ખેડૂત રાજી થાય અને અનાજ સસ્તું મળે, વરસાદ આવે અને પાક સારો થાય તેથી ખેડૂતો રાજી થાય છે અને અનાજ સસ્તું મળે છે। તો આજે આપણે છે થોડી જટિલ રચના આપણને દેખાશે, માટે દલીલની સ્પષ્ટતા માટે આપણે પ્રાતિકોની રજૂઆત કરવી જરૂરી છે, જે રીતે અહીં કીધું છે કે પરંતુ જો દલીલની રજૂઆત પ્રાતિક ભાષામાં કરવામાં આવે તો તે ખૂબ જ સ્પષ્ટ અને સંક્ષિપ્ત બને છે અને આ સમજવા ખૂબ જ સરળતા રહે છે। જેમ કે ઉપરની દલીલ પ્રાતિક ભાષામાં નીચે મુજબ મૂકી શકાય છે, એ સમુચ્ય બી, તેથી તો જો આપણે કહી શકીએ કે તે કે એ સમુચ્ય બી વિકલ્પન સોરી વિકલ્પન નથી આવી રહ્યું એક સરતી સી સમુચ્ય બી, એ જ રીતે અહીંયા જો એ સમુચ્ય બી તેથી સી સમુચ્ય ડી, તો આ રીતે આપણે ભાષાની સ્પષ્ટતા સમજીએ। ત્યારબાદ
બૌદ્ધિક શક્તિનો બચાવવા એક બહુ જ મહત્વનો મુદ્દો છે. તમારે એક્ઝામની અંદર પણ પૂછાઈ શકે છે કે પ્રાતિક ભાષાની મદદથી દલીલના રૂપની સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત થઈ શકતી હોવાથી દલીલના તાર્કિક સ્વરૂપને સરળતાથી સમજી શકાય છે. તેથી બે રજૂઆત જોવાથી આ બાબત વધારે સ્પષ્ટ થશે. પહેલી a ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ b ગુણ્યા b. ઉપરની પ્રથમ રજૂઆત કરતાં બીજી રજૂઆત દેખીતી રીતે સરળ અને સંક્ષિપ્ત છે. આ પ્રાતિક ભાષાનો ઉપયોગ કરવાથી વિચાર ક્રિયામાં ઝડપથી અને નિયંત્રિત વખત આગળ વધી શકાતું હોવાથી બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે. જો આની અંદર કઈ રીતની રચના થશે તો જુઓ, અહીંયા આ જે છે તો અહીંયા એ તો 1 2 3 4 બરાબર, તો અહીંયા શું કરી દે, એની 4 ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5, તો બીની 5. તો આ સર સમજૂતી આપણા માટે થઈ ગઈ, બરાબર ખબર પડી. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. સાદા અને સંયુક્ત વિધાનો. તો સમજો, સાદું વિધાન કોને કહેવાય? સાદા વિધાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે વિધાનોમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ ન થાય એને સાદું વિધાન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા તમે ખાસ યાદ રાખજો, તમારે ધોરણ 12માં પણ પૂછાશે. એટલા માટે દાખલા તરીકે આજે સ્વતંત્રતા દિન છે, ત્યારબાદ આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે, અને ત્યારબાદ આ વિદ્યાર્થી ક્રાંતિકારી છે. તો આ બધા કેવા વિધાનો છે? સાદા. ત્યારબાદ બીજા નંબર પર છે સંયુક્ત વિધાનો. સંયુક્ત વિધાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે વિધાનની અંદર એક કે વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન કે સંયુક્ત વિધાન કહેવાય છે. દાખલા તરીકે પહેલું, આજે સ્વતંત્રતા દિન છે અને આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે. આ વિધાન સંયુક્ત વિધાન છે કારણ કે તેમાં પહેલું કીધેલું છે કે આજે સ્વતંત્રતા દિન છે, અને બીજું આજે શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે, એ બંને સાદા વિધાનોનો સમાવેશ થયેલો છે. હવે અહીંયા જો આપણને આ મનોયત્ન 1.1 છે, તો એની અંદર તમારે આ રીતનો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા વિધાનો સાદા છે કે સંયુક્ત તે ઓળખી બતાવો. તો અહીંયા જો સાપુતારા હવા ખાવાનું સ્થળ છે, તો આ કેવું વિધાન છે? સાદું. માણસોએ વ્યસનોના ગુલામ થવા જેવું નથી, તો આ પણ સાદું વિધાન છે. જો ત્રીજા નંબર પર, જો વહેલા ઉઠશો તો સ્વાસ્થ્ય સારું રહેશે. જો અહીંયા બે વિધાન બતાવ્યા, વહેલા ઉઠશો તો સ્વાસ્થ્ય સારું રહેશે, તો અહીંયા શું થશે? સંયુક્ત વિધાન. કલાપી કવિ છે અને કાકા સાહેબ કલેક્ટર લેખક છે. તો હવે આ જે છે એની અંદર બે વિધાન દેખાય છે આપણને, તો એ સંયુક્ત વિધાન થયું. ત્યારબાદ ત્રીજા નંબર પર છે તાર્કિક સંયોગી કે તારકો. તો તાર્કિક સંયોગી કે તારકોની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારક કહેવાય છે. તાર્કિક કારક શબ્દ અધ્યાહાર રાખીને તાર્કિક કારકોને કેવળ કારકો તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત વિધાનોના અગાઉ આપેલા ઉદાહરણો જોતા એ સ્પષ્ટ થશે કે નીચેના શબ્દો કે શબ્દ જૂથો, અહીંયા કીધેલું છે કે સંયુક્ત વિધાનોની રચનામાં ફાળો આપનારા કારકો છે. ત્યારબાદ જો અહીંયા આર્યા નહીં, જે બરાબર નહીં એટલે કે નથી, ત્યારબાદ અને, કાં તો, જો, તો, જો, તો અને તો જ, તો આ બધા જે રહ્યા એ આપણા માટે તાર્કિક કારકો છે તત્વજ્ઞાન માટે. ત્યારબાદ એકમુખી અને દ્વિમુખી કારક. હવે આ એક પ્રશ્ન છે તમારે પૂછાશે, તમારી 1 માર્ક્સમાં વ્યાખ્યા પણ પૂછાય કે એકમુખી કારક એટલે શું. તો એકમુખી કારકની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે કારક સાદા કે સંયુક્ત પણ ફક્ત એક જ વિધાનને લાગુ પડતું હોય તે કારક એકમુખી કારક કહે છે. જે કારક સાદા કે સંયુક્ત પણ ફક્ત એક જ વિધાનને લાગુ પડતું હોય એને આપણે એકમુખી કારક કહીશું, બરાબર, જેને એક જ વિધાનને લાગુ પડશે. આમ એકમુખી કારકના ક્ષેત્રમાં સાદા કે સંયુક્ત વિધાન, સંયુક્ત કોઈ પણ એક વિધાનનો જ સમાવેશ થતો હોય
જે નિષેધ એ એકમુખી કારક છે, કારણ કે તે હંમેશા અમુક એક સાદા વિધાનોને જ કે અમુક એક એક જ કહી શકે છે કે સંયુક્ત વિધાનને લાગુ પડે છે. ત્યારબાદ અહીંયા જુઓ નિષેધ, અહીંયા નિષેધ અહીંયા સમુચ્ય છે એટલે અહીંયા બે વિધાન છે સંયુક્ત વિધાનની. તો અહીંયા જુઓ નિષેધ જે સાદા કે સંયુક્ત વિધાનને લાગુ પડતું હોય તે વિધાન અને નિષેધની જમણી બાજુએ લખવાનો રિવાજ છે. હવે જમણી બાજુ એટલે તમને એમ થાય કે અહીંયા તો મારી ડાબી બાજુ છે, બરાબર? આ જો આ તમે ડાબી બાજુ, તમારો કદાચ હાથ હશે તો તમારી ડાબી બાજુ હશે, પણ તમે એઝ વિઝ્યુલાઇઝેશન તમે બેક થઈ જાઓ, તમારી પાછળ પીઠ ફેરવી દો તો તમે કઈ બાજુ દેખાઓ, તો તમારો જમણો હાથ હશે એ આ બાજુની સાઈડ આવશે, બરાબર? તમે જ્યારે આખા પાછળ ફરી જાઓ, ઊંધા ફરી જાઓ, તો ત્યારની જે પરિસ્થિતિ થશે તો ત્યારે ડાબા હાથની જગ્યાએ તમારો જમણો હાથ આવશે અને જમણા હાથની જગ્યાએ તમારો ડાબો હાથ આવશે. એટલા માટે કહી દેલું છે કે નિષેધ છે એને જમણી બાજુ લખવાનો રિવાજ છે. આથી એમ કહી શકાય કે નિષેધ એ એકમુખી કારક છે અને તેનું આ એકમુખી તેની જમણી તરફ હોય છે. ત્યારબાદ બીજી રીતે કહીએ તો એકમુખી કારકનું ક્ષેત્ર કેવળ તેની જમણી બાજુએ જ વિસ્તરેલું હોય છે, એની હંમેશા જમણી બાજુ જ આગળની સાઈડ હોય છે. ત્યારબાદ દ્વિમુખી કારક. દ્વિમુખી કારકની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનોને લાગુ પડતું હોય તો તે કારક દ્વિમુખી કારક કહેવાય છે. આમ દ્વિમુખી કારકના ક્ષેત્રમાં સાદા કે સંયુક્ત એવા કોઈ પણ બે વિધાનોનો સમાવેશ થતો હોય છે. એમાં પહેલું છે સમુચ્ચય, બીજું વિકલ્પન, ત્રીજું એકશરતી, ચોથું દ્વિશરતી. એ ચાર કારકો શું છે? દ્વિમુખી કારક છે, કારણ કે આ કારકો હંમેશા સાદા કે સંયુક્ત વિધાન એવા બે વિધાનોને લાગુ પડતા હોય છે. જુઓ પી સમુચ્ચય ક્યુ, પી સમુચ્ચય ક્યુ, વિકલ્પન એસ, બરાબર? તો એ દ્વિમુખી કારક છે. ત્યારબાદ હવે આપણે એક મહત્વના મુદ્દા પર આવીએ છીએ કે વિધાન પરક અચલ ને પરિવર્તિત. તો તર્કશાસ્ત્રમાં વપરાતી પ્રાતિક ભાષામાં આવેલા પ્રતીકો બે પ્રકારના હોય છે, પહેલું અચલ, બીજું પરિવર્તિત. પ્રતીકોના આ બંને પ્રકારોની વ્યાખ્યાઓ આ સમજૂતી નીચે પ્રમાણે છે. જો વિધાન પરક અચલ, વિધાન પરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. કઈ રીતે? તો એ બી સી ડી વગેરે અંગ્રેજી મૂળાક્ષરના બધા કેપિટલ અક્ષરો વિધાન પરક અચલ તરીકે પ્રયોજાતા પ્રતીકો છે. વિધાન પરક અચલના ઉપયોગના અંગે નીચેની બે બાબતો ખાસ નોંધપાત્ર છે. જુઓ એ બી સી ડી બન વગેરે કેપિટલ અક્ષરોમાંથી ગમે તે એક અક્ષરને કોઈ પણ વિધાન માટેના પ્રતીક તરીકે વાપરી શકાય છે. ત્યારબાદ અમુક વિધાનની પ્રાતિક રજૂઆત કરતી વખતે એ વિધાન માટેના પ્રાતિક તરીકે ગમે તે કેપિટલ અક્ષરનો ઉપયોગ થઈ શકે છે. એમ કહેવાનો અર્થ એ છે કે વિધાન માટેના પ્રાતિકની પ્રારંભિક પસંદગી મુક્ત છે, પણ એકવાર અમુક નિશ્ચિત વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતીક પસંદ કર્યા પછી નીચેના બે બંધનો ઊભા થાય છે. તો જુઓ પહેલું, એક જે સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતીક પસંદ કરવામાં આવ્યું હોય તે સંદર્ભમાં જેટલી વાર એ વિધાન આવે એટલી વાર તેના માટે તેનું એ જ પ્રતીક વાપરવું જોઈએ. ત્યારબાદ ચોથા બીજા નંબર પર છે, અમુક સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે પસંદ કરવામાં આવેલા પ્રતીકોનો ઉપયોગ તેના તે જ સંદર્ભમાં અન્ય કોઈ વિધાન માટે કરવો જોઈએ નહીં. એકવાર અહીંયા જો પહેલામાં શું કીધેલું છે કે અમુક નિશ્ચિત વિધાન માટે, કે જો આપણે કહીએ છીએ કે અમે સ્ટડી પોઈન્ટ ભણીએ છીએ તો એના માટે આપણે એ શબ્દ લીધો, તો હવે એ જ એટલે કે બીજું કોઈ શબ્દ આવશે કે સ્ટડી પોઈન્ટમાં એજ્યુકેશન મળી રહે છે ધોરણ 12 આર્ટ્સને લગતું કે 11 આર્ટ્સને લગતું, તો તમે એના માટે પછી એ લગાવી શકો ને એ વાર એ જગ્યાએ લગાવી દીધું એ પછી વખત એ લગાવવાનો નહીં, બરાબર? ત્યારબાદ જો અહીંયા જુઓ, જો વિદ્યાર્થી મહેનત કરે છે તો વિદ્યાર્થી સફળતા મેળવે છે, જો વિદ્યાર્થી સફળતા મેળવે છે તો શાળાનું સારું પરિણામ સુધરે છે. તેથી જો વિદ્યાર્થી મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે. ઉપરની દલીલની પ્રાતિક રજૂઆત વિવિધ રીતે થઈ શકે છે, તેમાંથી ત્રણ રીતોમાંથી એક રીત આપણે જોઈએ. તો અહીંયા જો પ્રાતિક રજૂઆત, અહીંયા વિદ્યાર્થી મહેનત કરે છે એના માટે એ, વિદ્યાર્થી સફળતા મેળવે છે તો બી, અને શાળાનું પરિણામ સુધરે છે તો સી. તો જો અહીંયા પહેલું, જો વિદ્યાર્થી મહેનત કરે છે તો એના માટે એ,
તો શું થાય છે, વિદ્યાર્થી સફળતા મેળવે છે તો બી, ત્યારબાદ જો વિદ્યાર્થી સફળતા મેળવે છે તો સફળતા માટે આપણે શું કર્યું હતું, બી, તો શું થાય છે, શાળાનું પરિણામ સુધરે છે તો સી. તેથી તે વિદ્યાર્થી મહેનત કરે છે તો શાળાનું પરિણામ સુધરે છે, એટલે કે જો એ તો સી. બરાબર, બીજી રજૂઆત તમારે જોવી હોય તો પુસ્તકની અંદર આપેલી છે તો તમે સમજી શકો છો. જો ત્યારબાદ અહીંયા એક આપણો મુદ્દો રહી ગયો કે દલીલમાં આવતા કોઈ પણ વિધાન માટે કોઈ પણ પ્રતીકની પસંદગી કરી શકાય છે. જો કે આ રીતે અમુક નિશ્ચિત વિધાન માટે અમુક નિશ્ચિત પ્રતીકની પસંદગી કર્યા પછી જે જરૂર બને છે કે પહેલું, જેટલી વાર એનું એ જ વિધાન આવે તેટલી વાર તેનું તે જ પ્રતીક વાપરવામાં આવે, જેનું જેટલી વાર આવે એનું એ જ પ્રતીક આપણે વાપરવાનું રહેશે. અન્ય કોઈ પણ અહીંયા કોઈ પણ વિધાન માટે એનું એ જ પ્રતીક વાપરવામાં ન આવે. અહીંયા જો વિધાન પર પરિવર્તનની વ્યાખ્યા શું છે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય, એટલે કે આ જે સ્મોલ અક્ષર આવશે ના કેપિટલ ને, એ બી સી ડી એવા નાના અક્ષરો જે હોય તો એની અંદર વિધાન પરક પરિવર્તીઓ કહેવાય. વિધાન પરક પરિવર્તનને સ્થાને સાદું વિધાન મૂકી શકાય અને સંયુક્ત વિધાન પણ મૂકી શકાય. બીજી રીતે કહીએ તો એ બી સી ડી વગેરે કહીએ તો પ્રતીકો સાદા તેમજ સંયુક્ત વિધાન માટે પરિવર્તી પ્રતીકો છે. હવે એક મહત્વની એક વાત આવે છે કે ધોરણ 11 અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ જો અમારા ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસમાં જોડાવા ઈચ્છતા હો તો તમે નીચે જે નંબર આપેલો છે આ નંબર પર શેર કરો. બરાબર, તમે અહીંયા મેસેજ કરી શકો છો વોટ્સઅપ પર, સાથે સાથે તમે આને અંદરથી જે છે પીડીએફ છે કે એ બધા માટે પણ અહીંયા મેસેજ કરી શકો છો, જેથી તમને ગ્રુપમાં એડ કરવામાં પણ આવશે. સાથે સાથે અમારી એ ચેનલને અત્યારે જોતા જ રહો, હજી તો પ્રકરણ બાકી જ છે. આપણે ત્યાં સુધી એક વસ્તુ ભૂલતા નહીં, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, કારણ કે સબસ્ક્રાઇબ કરશો જે કારણ કે તમે જો તમે સબસ્ક્રાઇબ કરશો તો અમારી ચેનલની જે નવી અપડેટ્સ છે એ તમને મળતી રહેશે. લાઇક કરી દેજો, શેર કરજો, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી શકે. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેનો નંબર પણ આવ્યો જ છે, આનો સ્ક્રીનશોટ લઈને તમે તમારા મિત્રોને પણ મોકલી શકો છો. ચલો પ્રકરણની શરૂઆત કરીએ છીએ, પાછા આપણે પ્રકરણ તરફ આવતા રહીએ છીએ. પ્રકરણને સ્કીપ કરતા નહીં, પ્રકરણ ખૂબ મહત્વનું છે, આનાથી ઘણા બધા માર્ક્સનું પૂછાય છે. બરાબર, અને ધોરણ 12ની અંદર પણ આ તમારે એટલું જ ઉપયોગી રહેશે. એટલા માટે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો ભેદ, તો વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેના ભેદની સ્પષ્ટતાના બે મુદ્દાઓ દ્વારા થશે. તો એ બી સી ડી વગેરે કેપિટલ અક્ષરો વિધાનપરક અચલો અમુક નિશ્ચિત વિધાન માટે પ્રતીકો છે, અને કોઈપણ વિધાનની પ્રાતીક રજૂઆત કરતી વખતે આ પ્રતીકોનો ઉપયોગ કરવો જરૂર પડે છે. ત્યારબાદ બીજા નંબર પર જોઈએ, એ બી સી ડી વગેરે નાના અક્ષરો વિધાનપરક પરિવર્તીઓ કોઈપણ વિધાનનું સ્થાન સૂચવનારા પ્રતીકો છે. કોઈપણ વિધાન માટે રૂપમાળાની રજૂઆત કરતી વખતે આ કહી શકે છે કે આ પ્રતીકોનો ઉપયોગ કરવો જરૂર પડે છે, અને વિધાનપરક અચળ અને વિધાનપરક પરિવર્તે વચ્ચેના ઉપયુક્ત ભેદનો સંક્ષિપ્તમાં નિર્દેશ કરવો હોય તો એમ કહી શકાય કે એ બી સી ડી વગેરે વિધાનપરક અચલો અમુક નિશ્ચિત વિધાન ને સ્થાને આવી શકે છે તેવા પ્રતીકો છે. જ્યારે એ બી સી ડી વગેરે વિધાન પરિવર્તીઓ છે એ એવા પ્રતીકો છે જેમને સ્થાને કોઈ પણ વિધાન મૂકવામાં આવી શકે છે. ત્યારબાદ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન, તો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકે કે જે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય તેની અંદર સમાવેશ પામતા વિધાન કે વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબતું હોય તે સંયુક્ત વિધાનને સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કહેવાય છે. દાખલા તરીકે સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ વૈજ્ઞાનિક છે, તો સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાનમાં સત્યતા ફલકોને નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે જે શબ્દોના ઉપયોગને લીધે સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દોને આપણે તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો કહીએ છીએ. કારકોના આ સામાન્ય લક્ષણને અનુસરીને સત્યતા ફલનલક્ષી કારકની વ્યાખ્યા આ પ્રમાણે પણ આપી શકાય કે જે કારકોના ઉપયોગને લીધે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય તે કારકને સત્યતા ફલનલક્ષી કારક કહે છે. તો જો નિષેધ એ, નિષેધ એ, સમુચ્ચય, વિકલ્પન અને અહીંયા એક શરતી એ પાંચ, એક શરતી દ્વિશરતી, બરાબર, એ પાંચેય કારકોના ઉપયોગથી સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના થાય છે. આ માટે આ પાંચેય કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે, અને તેના ઉપયોગથી બનતા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનોના નામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. જો અહીંયા નહીં તો નિષેધવાચક વિધાન,
ત્યારબાદ અને તો અને એટલે સમુચ્ય વિધાન, ત્યારબાદ કાં તો અથવા તો વૈકલ્પિક વિધાન, જો તો શરતી વિધાન, જો તો અને તો જ તો દ્વિશરતી વિધાન. ત્યારબાદ અહીંયા જુઓ સંયુક્ત વિધાનના પ્રકારો કેટલા છે. તો સંયુક્ત વિધાનના જો નિષેધ કે નિષેધવાચક વિધાન, નહીં કે નથી તે તાર્કિક કારકોના ઉપયોગથી નિષેધની રચના થાય છે. આથી નિષેધની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય છે કે જે સંયુક્ત વિધાનમાં નથી કારક વડે મૂળ કહી શકે છે કે વિધાનનો નિષેધ કરવામાં આવ્યો હોય તે સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહે છે. સામાન્ય વાતચીતમાં કોઈ પણ વિધાનનો નિષેધ કરવા માટે નથી સિવાયના નિષેધવાચક શબ્દ જૂથનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે અહીંયા જો ચંદ્ર ઉષ્ણ છે એ મૂળના નિષેધ આપણે જો કરીએ તો ચંદ્ર ઉષ્ણ નથી અથવા ચંદ્ર ઉષ્ણ છે એ વાત ખરી નથી, જેને આપણે નિષેધ કરીએ છીએ, નકારાત્મક કહીએ છીએ, બરાબર. તો એની જો રચનાને એ બધું આપણે સમજીએ તો વિધાનની તાર્કિક રજૂઆતમાં ભાષાની કોઈ પણ જાતની સંદિગ્ધતા રહેવા ન પામે અને એકદમ ચોકસાઈપૂર્વક અને સ્પષ્ટ રીતે વિધાનના રૂપને ગ્રહણ કરવાનું શક્ય બને તે માટે પ્રાતિક તર્કશાસ્ત્રમાં નથી કે તેના પર્યાય રૂપ એવા કોઈ પણ શબ્દ કે શબ્દ જૂથ માટે નિષેધ સર્પાકાર ક્રૂર તે પ્રાતિકોનો ઉપયોગ કરવામાં આવે છે અને એનો અર્થ એ પણ નથી કે એવો ઉચ્ચાર કરવો નથી ઉચ્ચાર કરવો, બરાબર. આમ પ્રતીક તર્કશાસ્ત્રમાં ભાષામાં નિષેધ એટલે કે નથીને નિષેધક પ્રતીક કહે છે અને આ પ્રતીકની મદદથી ઉપરના મૂળ વિધાનોનો નિષેધ નીચે તરીકે થઈ શકે છે. જો નિષેધ ચંદ્ર ઉષ્ણ છે, બરાબર, તો અહીંયા જો આ વિધાનના મૂળ વિધાન ચંદ્ર ઉષ્ણ છે એના માટે આપણે એમ મૂકીએ તો નિષેધ એમ, તો ઉપરોક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કેવી થાય તો એમ નથી, બરાબર, એવી આપણે વાચન કરી શકીએ છીએ, એમ નથી, બરાબર. ત્યારબાદ નિષેધને સત્યતા ફલનલક્ષી કારક છે. કોઈ પણ સત્યતા ફલનલક્ષી કારકના ઉપયોગને લીધે રચાતું વિધાન પણ સત્યતા ફલકલક્ષી સંયુક્ત વિધાન હોય છે. આ અર્થમાં નિષેધ કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે એટલે કે વિધાનનું સત્યતા મૂલ્ય એના મૂળ વિધાનના સત્યતા મૂળ પર અવલંબે છે. આનો અર્થ એ થાય છે કે જો નિષેધનું સત્યતા મૂલ્ય નક્કી કરવું હોય તો તેનું મૂળ વિધાન સત્ય છે કે અસત્ય તે જાણવું જરૂર બને છે અને આ મૂળ વિધાન પી અંગે બે શક્યતાઓ પ્રાપ્ત થાય છે. પહેલું પી સત્ય હોય અને બીજું પી અસત્ય હોય. ઉપરની બંને શક્યતાઓને આધારે નિષેધના સત્યતા મૂલ્ય અંગેના નિયમો નીચે પ્રમાણે છે. તો જો જો મૂળ વિધાન સત્ય હોય તો એનું નિષેધ વિધાન તેનું નિષેધક અસત્ય હોય, જો મૂળ વિધાન અસત્ય હોય તો એનું વિધાન હોય નિષેધ સત્ય હોય છે. જો આ કોષ્ટક દ્વારા આપણને ખબર પડશે, જો પી સત્ય તો નિષેધ અસત્ય, જો પી અસત્ય તો નિષેધ સત્ય. જો અહીંયા કદાચ કોઈ વિધાન છે એનું પહેલું વિધાન છે એ સત્ય આપેલું હોય તો એનું શું કરી દેવાનું, અસત્ય, અને જો અસત્ય હોય તો એનું સત્ય કરી દેવાનું. આ એની કોષ્ટક દ્વારા રજૂઆત છે. બીજા નંબર પર છે સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન. અને તાર્કિક કારકના ઉપયોગને લીધે સમુચ્ચયની રચના થાય છે. આથી સમુચ્ચયની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય છે કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તે સંયુક્ત વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહે છે. દાખલા તરીકે ટેલિવિઝન આંખને નુકસાન કરે છે અને મોબાઈલ કાનને નુકસાન કરે છે. એ જ રીતે કારેલા કડવા છે અને કારેલા ગુણકારી છે. તો જુઓ સમુચ્ચયની અંદર સમાવેશ પામતા બે વિધાનોને સમુચ્ચયિક વિધાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે સમુચ્ચયનો અને શબ્દથી જોડાયેલા હોય છે, પરંતુ ઘણીવાર તથા જોકે જ્યારે પણ વગેરે શબ્દો તેમજ અલ્પવિરામ અર્ધવિરામ જેવા વિરામ ચિહ્નો પણ બે વિધાનોને સામાયિક રીતે જોડતા હોય છે. તો જો પહેલું વિધાન સત્ય હોય તો બીજું વિધાન પણ પહેલું અને બે વિધાનો અહીંયા હોય, બરાબર. અહીંયા જો આપણને એક ઉદાહરણ આપ્યું હતું કે કારેલા કડવા છે અને કારેલા ગુણકારી છે. અહીંયા કારેલા કડવા છે એ સત્ય છે, એ ગુણકારી છે એ સત્ય છે. જો બે વિધાન સત્ય હોય તો જે એનું સત્યતા મૂલ્ય શું કહેવાય, એ સત્ય છે આખું વિધાન. જો પહેલું વિધાન સત્ય હોય અને બીજું વિધાન અસત્ય હોય તો એ શું થાય, અસત્ય થાય વિધાન. પહેલું વિધાન અસત્ય હોય બીજું વિધાન સત્ય હોય તો એ શું થાય, અસત્ય. ચાર નંબર પર છે જો પહેલું વિધાન અસત્ય હોય અને બીજું વિધાન પણ અસત્ય હોય તો એ શું થાય, અસત્ય થાય, બરાબર. તો તેથી આપણે જે છે આની અંદર ટી એફ 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 આ એની રજૂઆત છે. આની પણ વધારે તમારે સમજૂતી જોવી હોય તો અમારા ઓનલાઈન ક્લાસ ચાલે છે. તમે ગુજરાતના કોઈ પણ છેડામાં બેઠા હો અમારા ક્લાસમાં જોઈન થઈ શકો છો, બરાબર.
ચલો આપણે હવે જ મળીએ છે વૈકલ્પિક વિકલ્પન કે વૈકલ્પિક વિધાન અથવા એટલે કાં તો અથવા એ તાર્કિક કારકના ઉપયોગને લીધે વિકલ્પની રચના થાય છે આથી વિકલ્પની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનોને કાં તો અથવા શબ્દથી જોડવામાં આવ્યા હોય તે સંયુક્ત વિધાનને વૈકલ્પન કે વૈકલ્પિક વિધાન કહે છે અને વિકલ્પનો આ તાર્કિક અર્થ ઓછામાં ઓછો એક વિકલ્પ સત્ય અને નિષેધના વાચક પ્રતીક તરીકે વી પ્રતીક વપરાય છે અને તેનો ઉચ્ચાર અથવા થાય છે આના માટે આપણે વી મૂકીએ છીએ બરાબર જેને આપણે એક ક્લિક કહેવાય છે કે કિલક કહેવામાં આવે છે વેટ બરાબર ઇંગ્લિશની અંદર તો આ વી મોટો અક્ષર કરવામાં આવે છે હવે આની અંદર કીધું છે આ પ્રતીક પ્રાતિક તર્કશાસ્ત્રની ભાષામાં વી એ વૈકલ્પવાચક પ્રતીક છે અને વિધાન વિકલ્પનમાં સમાવેશ પામતા બંને વિકલ્પ માટે એ બી સી ડી વગેરે કોઈ પણ વિધાનપરક અચલનો ઉપયોગ કરી શકાય છે બરાબર દાખલા તરીકે કાં તો અમે સોમનાથ જશું અથવા અમે મહાબળેશ્વર જઈશું આ વિકલ્પના પહેલા વિકલ્પ માટે એટલે કે અમે સોમનાથ જશું આન માટે આપણે શું કરીશું એસ પ્રતીક મૂકીએ અને બીજા વિધાન બીજા વિકલ્પ માટે અમે મહાબળેશ્વર જઈશું તો માટે એમ મૂકીએ તો આપણે જો અહીંયા થઈ શકે કાં તો મહા અમે સોમનાથ જઈશું અથવા તો મહાબળેશ્વર જઈશું તો ઉપયુક્ત પ્રતીક રજૂઆતનું વાંચનાર રીતે છે કે કાં તો એસ અથવા એમ જો આની અહીંયા આપણે સત્યતા કોષ્ટક આ રીતે આપેલો છે પહેલું વિધાન સત્ય બીજું વિધાન પણ સત્ય તો એ વિધાન કેવું બને સત્ય બને પહેલું વિધાન અસત્ય બીજું પહેલું વિધાન સત્ય અને બીજું વિધાન અસત્ય તો એ શું બને સત્ય ત્યારબાદ ત્રીજા નંબર પર પહેલું વિધાન અસત્ય બીજું વિધાન સત્ય તો ત્રીજું વિધાન કેવું બને સત્ય જ બને ચોથા નંબર પહેલું વિધાન અસત્ય બીજું વિધાન અસત્ય તો એનું વિધાન શું બને અસત્ય બરાબર તો આના દ્વારા પણ આપણે સરળ રીતે સમજી શકીએ છીએ ત્યારબાદ અહીંયા ચોથા નંબર પર છે શરતી વિધાન જો તો કે તાર્કિક કારકના ઉપયોગને લીધે શરતી વિધાનની રચના થાય છે આથી શરતી વિધાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો કે જો તો શબ્દથી જોડવામાં આવ્યા હોય તો તે સંયુક્ત વિધાનને શરતી વિધાન કહે છે દાખલા તરીકે જો અતિવૃષ્ટિ થશે તો નદીઓમાં પૂર આવશે જો માણસ બુદ્ધિશાળી છે તો તેનો વિકાસ થાય છે શરતી વિધાનમાં આવતા બે વિધાનો પૈકીનું જે વિધાન જો અને તો ની વચ્ચે આવે છે તેને પૂર્વાંગ કહે છે અને જો તો ની પછી આવે છે એને ઉત્તરાંગ કહે છે આમ પૂર્વાંગ અને ઉત્તરાંગને બે શરતી વિધાનના અંગો કહે છે જે આગળનો ભાગ છે અને પૂર્વાંગ પાછળનો ભાગ છે એ ઉત્તરાંગ અને એના માટે શરતી વિધાને ગર્ભિતાર્ક કે ગર્ભિતાર્થિક વિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા જો તો ના રૂપમાં રજૂ થયેલું શરતી વિધાન જો અહીંયા પહેલું વિધાન સત્ય બીજું વિધાન પણ સત્ય તો એનું વિધાન શું બને સત્ય પહેલું વિધાન સત્ય બીજું વિધાન અસત્ય તો શું બને અસત્ય ત્રીજું વિધાન અસત્ય બીજું વિધાન સત્ય તો શું બને સત્ય ચોથું વિધાન અસત્ય બીજું વિધાન પણ અસત્ય તો શું બને સત્ય વિધાન ત્યારબાદ દ્વિશરતી વિધાન જો તો અને તો જ એ તાર્કિક કારકના ઉપયોગને લીધે દ્વિશરતી વિધાનની રચના થાય છે આથી દ્વિશરતી વિધાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય છે કે જે સંયુક્ત વિધાનમાં વિધાનો જો અને તો જ શબ્દોથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને દ્વિશરતી વિધાન કહેવામાં આવે છે દાખલા તરીકે જો પાણીને 100 સેલ્સિયસ જેટલા ઉષ્ણતાને તાપમાને ગરમ કરવામાં આવે તો અને તો જ તે ઉકળે છે અને બીજા નંબર પર છે જો પૂરા લિટમસ પેપરને એસિડમાં બોળવામાં આવે તો અને તો જ તે લાલ બને છે એની રૂઝવા જો પહેલું વિધાન સત્ય હોય બીજું વિધાન સત્ય હોય તો એ વિધાન કેવું કહેવાય સત્ય જો પહેલું વિધાન સત્ય હોય બીજું વિધાન અસત્ય હોય તો એને અસત્ય ત્રીજું વિધાન અસત્ય હોય અને બીજું વિધાન સત્ય હોય તો એને અસત્ય બંને વિધાન અસત્ય હોય તો એને સત્ય આપણે કહીશું ત્યારબાદ એક મહત્વનો કોષ્ટક અહીંયા આપેલો છે અહીંયા જો અહીંયા આપણે તાર્કિક કારકોનું વાંચન આપેલું છે નિષેધ એનું સંયુક્ત વિધાન તમે આવશો નહીં સંયુક્ત વિધાનની રચના એની પ્રાતિક રજૂઆત નિષેધ તમે આવશો બરાબર અને અહીંયા જો પ્રાતિક સ્વરૂપે નિષેધ પી અને સંયુક્ત વિધાનનો પ્રકાર નિષેધવાચક વિધાન ત્યારબાદ અહીંયા જો સમુચ્ય છે અને આકાશ વિશાળ છે અને દરિયો ઊંડો છે તો આકાશ વિશાળ છે સમુચ્ય દરિયો ઊંડો છે પી સમુચ્ય ક્યુ સમુચ્ય કે સામુચ્યિક વિધાન ત્યારબાદ વિકલ્પન કાં તો અથવા તે શિક્ષિત છે અથવા તે અશિક્ષિત છે તો તે શિક્ષિત છે વિકલ્પન તે અશિક્ષિત છે તો પ્રાતિક સ્વરૂપ કેવી રીતે થાય પી વિકલ્પન ક્યુ તો વિકલ્પન કે વૈકલ્પિક વિધાન ચોથા નંબર પર છે એક શરતી
जो तो जो हवा आवे छे तो गर्मी दूर थाय छे, तो हवा आवे एक शर्ती गर्मी दूर थाय। पी शर्ती क्यूस एने केम कहेवाय, शर्ती विधान कहेवाय। द्विशर्ती जो तो अने तो ज, तो एनी अंदर जो जो आ पदार्थ लोह चुंबक तो छे तो अने तो ज ते लोखंडने आकर्षे, जो आ चुंबक लोह चुंबक छे तो अने तो ज ते लोखंडने आकर्षे। पी द्विशर्ती क्यू द्विशर्ती विधान बराबर। अहीं આપણું અહીંયા પ્રકરણ પૂરું થાય છે। હવે જો અહીંયા આપણે સ્વાધ્યાયમાં કોષ્ટક આપેલા છે, આ કોષ્ટક તમારે જાતે ટ્રાય કરવાના છે। તમને ખબર ન પડે તો અમને નીચે વોટ્સઅપનો ગ્રુપ નંબર આપેલો છે, તે વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો। સાથે સાથે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો, જેથી તમને તમામ ઇન્ફોર્મેશન છે, લેટેસ્ટ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહેશે। એટલે ત્યાં સુધી તમે જે છે આટલું હોમવર્ક કરીને રાખો બરાબર। તમને ખબર ન પડે તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, ત્યાં તમે તમે એમને મેસેજ કરી શકશો। આ સાથે આપણે જો છે હજી પણ વિદ્યાર્થીઓને એક વાત માહિતી આપી દઈએ છીએ કે તમારે ધોરણ 12 આર્ટ્સના ઓનલાઈન ક્લાસની અંદર જોઈન થવું હોય તો તમે આજે જોડાઈ જાઓ બરાબર। વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ચૂક્યા છે, તો આ નંબર પર સંપર્ક કરો। સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, જેથી અમે આવા નવા ને નવા વિડીયોઝ છે એ તમારા માટે બનાવતા રહીએ। આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ એવરીવન।